મિત્રો નમસ્કાર, ઝેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 13/7/2020 અને સોમવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે વાત કરીએ રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોએ આ સમયની અંદર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરિવારમાં વિરોધાભાસની સ્થિતિ ઉત્પન્ન રહેશે, જેના કારણે મૃત્યુ કષ્ટ તમારે અહીંયા સહન કરવું પડશે. શક્ય હોય તો આ સમયને સુધારવા માટે તમારે ગણેશજીની ઉપાસના કરવી જોઈએ. હું આજના દિવસે તમને ગણેશજીની ઉપાસના કરવાની વાત કરું છું અને પીળા વસ્ત્રો ધારણ કરવાની વાત કરું છું. વાત કરીએ વૃષભ રાશિની. આ સમયની અંદર સરળ કાર્ય એક પડકાર રૂપ તમારા જીવનમાં સાબિત થશે. માનસિક કાર્યક્ષમતાની અંદર વધારો થશે, તેમજ વાણીના દિવસે આજના દિવસે તમારો પ્રભાવ વધશે, જેનાથી લોકો તમારી દરેક વાતને શાંતિથી સાંભળી શકશે અને તમારા પર માન આપી શકશે. આજના દિવસને વધારે સરળ બનાવવા માટે લક્ષ્મીજીની ઉપાસના કરો, સાથે લાઇટ વસ્ત્ર ધારણ કરો. વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોએ અહીંયા દરેક કાર્યની અંદર આજના દિવસે શાંતિ અને સુખ સુખ અને સમૃદ્ધિ રહેશે. મિત્રો આજના દિવસને વધારે સરળ બનાવવા માટે આપ અહીંયા શક્ય હોય તો કોઈની પણ મદદ લેવાનો આગ્રહ રાખો. મદદથી તમારા દરેક કાર્યો સુધરશે અને આજના દિવસને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે વિષ્ણુની ઉપાસના કરવાની છે અને શક્ય હોય તો લીલા વસ્ત્ર ધારણ કરવાના છે. વાત કરીશું કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ જાતની તમારે વધારે પડતી સલાહ લોકોને આપવાની જરૂર નથી. વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આજના દિવસે ધંધાને વેપારની અંદર તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. ધંધાને વેપારની અંદર ચોક્કસ તમને સફળતા મળશે, પણ આજના દિવસને વધારે સરળ બનાવવા માટે શિવની ઉપાસના અને શક્ય હોય તો લાઇટ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું સિંહ રાશિની. કોઈ પણ પ્રકારની બેદરકારી વ્યક્તિગત પ્રવૃત્તિઓ તરફ ફાયદાકારક રહેશે. આજના દિવસે ગૌણ લોકો સાથે શિસ્તનો પાઠ ભણાવવામાં આજના દિવસે તમારી બુદ્ધિ અગ્રેસર રહેશે. વેપારમાં રોજગારમાં આજના દિવસે નવા પ્રયત્નો દ્વારા તમને રોજગારી સારી મળશે. આજના દિવસે ભગવાન ગણેશજીની ઉપાસના તમારા જીવનની અંદર ચાર ચાંદ લગાવશે અને આજના દિવસે શક્ય હોય તો અહીંયા પિંક વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની. તમારી પાસે સમસ્યાઓ છે, પણ સમાધાન પણ તમારી સાથે છુપાયેલું છે, માટે સમસ્યાઓનું સમાધાન તમારે જ કરવાનું છે. જે લોકો યોગ્ય રીતે વર્તશે તેને સારો લાભ મળશે, પણ જે વ્યક્તિઓ પોતાના ગુસ્સાને કાબૂમાં નહીં રાખે તેમને ચોક્કસ આજના દિવસે નુકસાન ભોગવવું પડશે. નોકરી સાથે સંકળાયેલા લોકોનું સ્થળાંતર કહેતા આ જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ચોક્કસ તુલના છે. મિત્રો કન્યા રાશિના જાતકોએ શક્ય હોય તો આજના દિવસે અહીંયા ભગવાન હનુમાનજીની ઉપાસના ઉત્તમ ફળદાયી રહેશે અને આજના દિવસે કેસરી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું તુલા રાશિની. આ સમય તમારા હાથમાં કોઈ પણ કાર્ય છે તે પહેલાં પૂર્ણ કરો, પછી બીજું કાર્ય આરંભ કરો. તમારા સંબંધીઓ ચોક્કસ આજના દિવસે તમને મળશે. ભૂતકાળની બાબતોનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન અને પ્રયાસ કરશો. આજના દિવસને વધારે સરળ બનાવવા માટે તમારે અહીંયા શિવની ઉપાસના કરવી જોઈએ અને શક્ય હોય તો જાંબલી વસ્ત્રો ધારણ કરવા જોઈએ. વાત કરીશું વૃશ્ચિક રાશિની. યોજનાઓના અમલ, સહકાર અને ગુપ્ત વ્યૂહરચના ઘડવાની જરૂર છે. જીવનસાથીની મદદ અને જોડાણથી દરેક મુશ્કેલીઓ આજના દિવસે હલ મળશે અને હળવી થશે. મિત્રો આજના દિવસને યોગ્ય બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા મોરપીસ વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું ધનરાશિની. બીજાનો તિરસ્કાર અને ઈર્ષાથી તમારે દૂર રહેવાની જરૂર છે. તેનો યોગ્ય જવાબ ઈશ્વર આપશે, તમારે આપવાની જરૂર નથી. કેટલાક લોકો મનોરંજનની અપેક્ષા કરવા માટે તમને આજના દિવસે નિશાન બનાવશે, પણ મિત્રો આપણામાં એટલી સભાન અવસ્થા હોવી જોઈએ કે લોકો આપણા જોડે કેવી રમતો રમે છે. મિત્રો આજના દિવસને યોગ્ય બનાવવા માટે આપે શક્ય હોય તો ભગવાન વિષ્ણુનું સ્મરણ, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ, સાથે આપ અહીંયા મોરપીછ વસ્ત્રો ધારણ કરો અને આજના દિવસને સરળ બનાવો. વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકોએ આજના દિવસે કેટલાક લોકોને પરિવાર તરફથી મળેલા સહયોગમાં ચોક્કસ વિરામ મળશે. તણાવભૂર ભર્યું વાતાવરણ આજના દિવસે શાંત રહેશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી આજના દિવસે ચોક્કસ સારો માર્ગ મળી રહેશે. ધંધામાં પણ આજનો દિવસ સારો રહેશે. આજના દિવસને યોગ્ય બનાવવા માટે આપે અહીંયા ભગવાન ભૈરવજીની ઉપાસના કરવાની જરૂર છે, સાથે ચિત્ર વિચિત્ર વસ્ત્રો ધારણ કરવાના છે. વાત કરીશું કુંભરાશિની. જીવનસાથી
સાથે આજના દિવસે મધુર ક્ષણો પસાર કરવાનો આનંદ કંઈક અલગ હશે. બાળક પ્રત્યે આજના દિવસે તમને આનંદ મળશે, એટલે બાળકોને પણ પ્રોત્સાહિત કરવાનો તમે પ્રયત્ન કરજો. સાથે ખરાબ વિચારોને આજના દિવસે ટાળો, બીજાની ટીકા ના કરો, જાતે મહેનત કરીને જાતે ફળની પ્રાપ્તિ કરો. મિત્રો, આજના દિવસને વધુ યોગ્ય બનાવવા માટે કોઈ પણ મહાકાળીના મંદિરે જઈ માતાજીને લીંબુની માળા અર્પણ કરવાનો પ્રયત્ન કરો. વાત કરીશું અંતિમ રાશિ કેતા મીન રાશિની. આ સમયની અંદર મન, વાણી અને વચન ઉપર નિયંત્રણ રાખજો. આ સમયની અંદર કોઈને ઉત્સાહમાં આવીને વચન ના આપી દેતા, નહીં તો તે વચન તમારા જીવનની અંદર મોટું નુકસાન આપશે. નવા લોકોને આજીવિકા અને રોજગારીની નવી તકો જોવા મળે છે. પરિણામે આ સમય તમારો ગતિશીલ કહેતા સારો સમય જોવા મળે છે. આજના દિવસને મધુર બનાવવા માટે આપ ભગવાન શિવની ઉપાસના ઉત્તમ ફળદાયી છે, અને ભગવાન શિવની ઉપાસના કરવાથી આજના દિવસે તમારે શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં રાશિ ભવિષ્ય જણાવ્યું. જેડિશ ટીવીની ચેનલ સબસ્ક્રાઇબ કરો, દરરોજ આપ પણ નિહાળો અને લોકોને પણ આ વાતની જાણ કરો. જેડિશ ટીવીની અંદર દરરોજ સવારે રાશિ ભવિષ્ય દેખવા માટે આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા આપ તૈયાર થઈ જાઓ. ઓમ નમઃ શિવાય. જય ગણેશ. અસ્તુ શ્રી.